नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો અભ્યાસ છે ધોરણ જુનિયર કેજી, વિષય અંગ્રેજી, ભાગ બે. આપણે એમાં જોઈશું પાના નંબર 19. અહીંયા શું છે? પ્રવૃત્તિઓ. આગળ આપણે જોઈએ તો અહીં શું લખેલું છે? સરખા મૂળાક્ષરો જોડો. અહીં આપણને મૂળાક્ષરો આપ્યા છે અને નીચે પણ એ રીતે મૂળાક્ષરો આપ્યા છે, તો આપણે મૂળાક્ષરોને મૂળાક્ષરો સાથે જોડવાના છે, એટલે કે સરખા મૂળાક્ષરો જોડો. અહીંયા ક્યુ ફોર ક્વીન ને ક્યુ ફોર ક્વીન સાથે જોડવાનું છે, તો અહીંયા ક્યુ ફોર ક્વીનને ક્યુ ફોર ક્વીન સાથે જોડીશું. એ જ પ્રમાણે આગળના મૂળાક્ષરો જોઈએ તો અહીંયા આર ફોર રેબિટ છે, તો આર ફોર રેબિટને આર ફોર રેબિટના મૂળાક્ષર સાથે જોડીશું, તો અહીંયા આર ફોર રેબિટને અહીં આર સાથે જોડીશું. એ જ પ્રમાણે આગળનું મૂળાક્ષર જોઈએ તો અહીંયા પી ફોર પેરટ, એને પી ફોર પેરટ સાથે નીચેના મૂળાક્ષર સાથે જોડીશું, તો અહીંયા પી ફોર પેરટને પી ફોર પેરટ સાથે જોડી લઈએ. એ જ પ્રમાણે આગળ જોઈએ તો ચિત્ર ઓળખી તેના પહેલા મૂળાક્ષર સાથે જોડો. અહીંયા આપણને ચિત્રો આપ્યા છે અને નીચે મૂળાક્ષરો લખેલા છે, તો અહીંયા પહેલું ચિત્ર શું છે? તો પોટ. પોટ એટલે માટલું, તો પોટનો પહેલો મૂળાક્ષર શું આવે? તો પી. તો પોટને પી સાથે જોડી દીધું છે. એ જ પ્રમાણે આગળનું ચિત્ર જોઈએ તો અહીંયા શું છે? આને શું કહેવાય? ક્વિલ્ટ. તો ક્વિલ્ટનો પહેલો મૂળાક્ષર ક્યુ આવશે, તો અહીંયા ક્યુ સાથે એને જોડી દેવાનું છે, તો અહીંયા ક્યુ ક્યાં છે? તો આ રહ્યો, તો અહીંયા ક્વિલ્ટને ક્યુ સાથે જોડી દઈશું આ રીતે. આગળનું ચિત્ર જોઈએ તો આ ચિત્ર શું છે? તો રિંગ. આને શું કહેવાય? રિંગ. તો રિંગનો પહેલો મૂળાક્ષર શું આવશે? આર. તો અહીંયા આર ક્યાં છે? અહીંયા. તો આર મૂળાક્ષર સાથે આપણે અહીંયા જોડીશું, તો અહીંયા રિંગને આપણે આર સાથે જોડીશું. આગળ જોઈએ તો બોક્સમાં આપેલ મૂળાક્ષર શોધો અને તેના ફરતે વર્તુળ કરો. અહીંયા આપણને બોક્સમાં મૂળાક્ષર આપેલો છે, એ રીતે આપણે અહીંયા શોધી અને એની પર ગોળ કરવાનું છે, તો અહીંયા પહેલો મૂળાક્ષર બોક્સમાં આર લખેલો છે, તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા પહેલો મૂળાક્ષર પી છે, આગળ પણ પી છે, અહીંયા પણ કયો છે? પી. અહીંયા મૂળાક્ષર કયો છે? તો આર. તો અહીંયા આપણે શું કરીશું? ગોળ. આગળનો મૂળાક્ષર જોઈએ તો પી છે, તો આપણે અહીંયા ગોળ કરીશું નહીં. અહીંયા જે ખાનામાં બોક્સમાં લખેલો છે એ મૂળાક્ષર શોધી અને એની ઉપર આપણે આ ગોળ કરીશું. આગળ જોઈએ તો મૂળાક્ષર અહીં બોક્સમાં શું છે? ક્યુ. તો આપણે ક્યુ શોધી અને એની ઉપર ગોળ કરીશું, તો આપણે અહીંયા પહેલો મૂળાક્ષર આર છે, તો આર ઉપર ગોળ નહીં આવે. આગળ જોઈએ તો અહીંયા ક્યુ છે, તો ક્યુ ઉપર આપણે ગોળ કરીશું આ રીતે. આગળ જોઈએ તો અહીંયા પણ આર છે, અહીંયા પણ આર છે, અને આગળનું મૂળાક્ષર પણ આર છે, તો આપણે બીજે ક્યાંય ગોળ કરીશું નહીં. આગળ જોઈએ તો હરોળમાં જુદા નંબર પર ચોકડી કરો. અહીંયા આપણે જુદા નંબર હોય એના ઉપર ચોકડી કરવાની છે, તો અહીંયા પહેલો મૂળાક્ષર શું છે? 14. 14 ઉપર આપણે ગોળ ચોકડી નથી કરવાની. આગળ 13, અહીંયા 14, અહીંયા 14, એ જ પ્રમાણે આ બધા જ 14 છે, અને અહીંયા અલગ પડતું શું છે? 13. તો અહીંયા આપણે 13 ઉપર
चौकड़ी करीशू। एज प्रमाणे आगर जो ये तो अहिया बधा मूळाक्षरो 13 छे, अहिया पण 13 छे, अहिया पण 13 छे, अहिया शू छे 14। एज प्रमाणे आगर 13 अने अहिया पण 13 छे, तो अहिया अलग पड़तो मूळाक्षर कयो छे तो 14। तो अहिया 14 उपर शू करीशू आपणे चौकड़ी। आगर जोईए तो चित्र ओळखी बॉक्स में तेनो पहलो मूळाक्षर लखो। बाळको आपने अहिया चित्रो आप्या छे तो आपणे चित्रनो पहलो मूळाक्षर अहीं खानामां लखवानो छे। तो आ शुं चित्र छे तो पेरट। तो पेरटनो पहलो मूळाक्षर शुं आवशे पी। तो अहीं आपणे बॉक्समां लखेलुं छे पी। एज प्रमाणे आगळ जोईए तो आ चित्र शुं छे तो क्वीन। क्वीननो पहलो मूळाक्षर शुं आवशे क्यू। आवे ने? तो अहीं आपणे बॉक्समां शुं लखीशुं क्यू फॉर क्वीन। तो अहीं क्यू आप एनो पहलो मूळाक्षर लखीशुं। आगळ जोईए तो आ चित्र शुं छे तो आने रोज कहेवाय। तो रोजनो पहलो मूळाक्षर शुं आवे आर। तो अहीं बॉक्समां आपणे शुं लखीशुं आर फॉर रोज। અહીંયા જોઈએ તો આ ચિત્ર શનું છે તો આને શું કહેવાય પિલ્લો। પિલ્લોનો પહેલો મૂળાક્ષર શું આવે પી। તો એ જ પ્રમાણે આપણે અહીંયા બોક્સમાં લખીશું પી ફોર પિલ્લો। તો અહીંયા આપણે પી લખીશું। આગળ જોઈએ તો ગણો બોલો અને બોક્સમાં નંબર લખો। અહીં આપણને કહે છે કે ગણવાના છે અને અહીં બોક્સમાં આપણે નંબર લખવાના છે। તો ગણીશું ને આપણે અહીંયા, તો ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14। તો અહીંયા આપણે બોક્સમાં શું લખીશું 14। એ જ પ્રમાણે આગળ જોઈએ તો અહીંયા પણ એ રીતે આપણે ગણીશું અને અહીંયા ખાનામાં નંબર લખીશું। અહીંયા જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 13, 14। સોરી વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એને એક વખત ફરી ગણી લઈએ। તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13। તો કેટલા થયા 13। તો અહીંયા બોક્સમાં શું લખીશું 1, 3, 13। તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું હોમવર્ક છે પાના નંબર 19 પ્રવૃત્તિઓ। તો આપણે અહીં તમારે નોટબુકમાં લખવાનું છે પ્રવૃત્તિઓ, પાના નંબર 19 ઉપર જે છે એ પ્રવૃત્તિ તમારે નોટમાં લખવાની છે સુંદર અને સારા અક્ષરે। તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિષય સાથે, ત્યાં સુધી આવજો।